નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ કેવડી ગામે બે સગા ભાઈઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ. નાના ભાઈએ કુહાડીના ઘા ઝીકી કરી મોટા ભાઈની હત્યા, જ્યારે ભત્રીજાના પર પણ હુમલો કરતા બોડેલી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામના રહેવાસી ગંજરિયાભાઈ, જેઓ છેલ્લા 29 વર્ષ ઉપરાંત સમયથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે પોતાના પરિવાર સાથે મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેઓ ગતરોજ પોતાના વતન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ખાતે અનાજ પાણી માટેના કારણસર આવ્યા હતા. પરંતુ જેમાં આવેલ ગંજરિયા ભાઈ ઉપર ભાઈએ જ ક્રોધમાં આવીને પોતાના ભાઈ ઉપર કુહાડીનો હુમલો કરીને એક જ ઝાટકે મોતના ઘાટે ઉતારી દેવા હતા. તેનો મોટો પુત્ર વચ્ચે આવતા હત્યારા દ્વારા તેના પુત્ર પર પણ હુમલો કરાતા તેના પુત્રને વધુ સારવાર માટે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં મરનારના પરિવાર ઉપર ચિંતાના વાદળો ઘેરાયા હતા. પરિવારમાં પિતાની હત્યા થતાં ચાર બાળકોના માથે પિતાની છત્રછાયા ગુમાવતા આખા પરિવાર ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે. નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેવડી છે તે અમે ત્યાંના રહેવાસી છીએ. તે અમે માલજીપુરા અમે મજૂરી કરીને જીવતા છીએ. તે અમારું તો અહીં ભણવાનું રહેવાનું તો અહીંયા જ છે. તે પપ્પા એક કાલે અનાજ આપવા આવેલા. તે પપ્પાને કયા કારણથી માર લાગ્યો તે અમને ખબર જ નથી ને અમને ખબર પડી તમે સ્કૂલ છોડીને આવતા છીએ. તારા પપ્પાને કોઈ માર્યું? ધનજીભાઈ. કોઈ થાય તમારા ધનજી કાકા? એટલે શું થાય? કાકા થયું થાય. કાકા થાય. કારણ ખબર નહીં તમને શું કામ માર્યું? ના, કારણ નહીં ખબર. અમને ખબર પડી ત્યારે અમે આવતા રહ્યા. અમે નસવાડી થાણામાં આવેલા. અમારે એક સમાધાન હતું. પછી અમને કમ્પ્લીટ 5 વાગે ફોન આવ્યો કે અને ગંધરેને માર નાખ્યો. તો કોણે માર્યો? અમતા ગનિયા માર નાખ્યો એમ એવું કીધું. એટલે અમે પોલીસ સ્ટેશને વાત કરી કે અમારા ગામે મર્ડર થઈ ગયો. પછી અમે ત્યાં જઈને જોયું તો ખાટલા મેં અને કોળી વાગેલી ને બે ઝાટકા હતા કોળીના અને ખાટલા મેં મરેલો જોયો. અમે આ મર્ડર થવા પાછળનું કારણ શું? મર્ડર થવાનું કારણ તો હવે ભાઈઓ ભાઈઓ છે. એની ખેતી જે હતી એ ખેતી બધા અમે અસુડા અસુડા ટૂટલી ખેતરી અને હાથ ભાઈ છે હાથે હાથ ભાઈને જુદો ભાગ કરી આપ્યો. અને આ જે ગંધારી રહી છે લગભગ 20-25 વર્ષ 30 વર્ષથી ત્યાં આપણે માલજીપુરા રહીશ અને મહેશ જોડે એ આવતો નથી. એને ખેતી હોય એ ધન્ય જ કરે. પેલા ભાઈની ખેતી હોય હો બાગની હાલ તો કશું નહીં. હવે આવ્યો અને બધા એવું કહે છે કે અમે જોયું નહીં પણ અને જેવો જેવો એટલે બેઠો પેલો થોડી વાર અડધો કલાક ને એનો બાપ જોડે બેહેલો હતો અને જેવો એટલે સીધું કોડું મેલી કાઢ્યું. નસવાડીથી કિરણ મોચની રિપોર્ટ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.